નવરાત્રિ મહોત્સવ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે, ત્યારે હિંમતનગર તાલુકાના હડિયોલ ગામમાં હડિયોલ યુવક માઈ મંડળ દ્વારા છેલ્લા 75 વર્ષથી અનોખી રીતે નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે નવરાત્રિમાં અલગ અલગ સજાવટ કરીને આયોજન કરવામાં આવે છે. હડિયોલ યુવક માઈ મંડળ દ્વારા નવરાત્રિની પહેલાં મહાકાળી મંદિર પાસે નવરાત્રિ ચોકમાં સાફ સફાઈ કરવામાં આવી. જોકે શહેરમાં વિવિધ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવે છે, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં પાર્ટી પ્લોટની જેમ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે મહાકાળી મંદિરમાં રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. હડિયોલ ગામના શિક્ષકો રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવી રહ્યા છે. હડિયોલ ગામમાં મોટા ભાગે શિક્ષકો રહે છે, ત્યારે નવરાત્રિ મહોત્સવમાં તમામ એકઠા થઈને ઉજવણી કરવામાં આવે છે. નાના બાળકો સહિત યુવાનો અને મહિલાઓના હાથમાં માતાજીના ધ્વજ લઈને ગરબા ઘૂમતા નજરે પડ્યા હતા. ત્યારબાદ રાત્રે 11:45 વાગે ગામના લોકો એકઠા થઈને મહાસમૂહ આરતીમાં લાભ લઈને રોજ રોજ કરવામાં આવે છે. કેતન કુમાર હસમુખભાઈ પટેલ છે, ગામ હડિયોલ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા. અમારા હડિયોલ ગામમાં 75 વર્ષથી નવરાત્રિ મહોત્સવ ઉજવાય છે. 75 નવરાત્રિ મહોત્સવમાં ગામના સર્વે સમાજના જ્ઞાતિના ભાઈબંધો, માતાઓ, બહેનો અહીંયા નવરાત્રિમાં ગરબા રમવા માટે આવે છે. અહીંયા અમારે સમૂહ આરતી હોય છે, ઉછાળા આરતી નથી હોતી. સમૂહ આરતીમાં દરેક સમાજના અમારે ત્યાં 200-300 આરતી અહીંયા સમૂહ આરતી ઉતારે છે, અને ત્યારબાદ પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. લગભગ 100-150 કિલો જેવો પ્રસાદ પણ ત્યારબાદ વેચવામાં આવે છે. અહીંયા અમારે ત્યાં 9 વાગે ગરબા ચાલુ થઈ ગયા છે, ત્યારે 9 વાગે તમામ નાના બાળકોથી મોડીને મોટા વડીલો, માતાઓ, બહેનો જોડાઈ જાય છે, અને 11:30-11:45 આરતીનો સમય હોય છે. ગરબા બાદ આરતી થાય છે, આરતી પછી બધા પ્રસાદ લઈને પછી નવરાત્રિમાંથી છૂટા પડે છે.